ग्रीन गुजरात क्लीन गुजरात विश्व पर्यावरण दिवस उजवणी गुजरात प्रदूषण नियंत्रण बोर्ड कंट्रोल बोर्ड गांधीनगर तथा अंबुजा सीमेंट लिमिटेड हार्दिक स्वागत करू छू। खूब गंभीर है जे बाबते युनाइटेड नेशन्स ना नेजा हेठ वर्ष 1972 में पर्यावरण प्रदूषण की समस्याओं ने ध्यान लई स्टॉकहोम स्वीडन खाते मानव और पर्यावरण विषय मेल शिखर परिषद की दर वर्षे 5 जून ना रोज वैश्विक स्तरे विश्व पर्यावरण दिन तरीके उजवामां आवे छे। दर वर्षे सौथी वधु देशों में 5 जूनना रोज विश्व पर्यावरण दिवस मनावामां आवे छे। आ दिवसनी उजवणी अपना आसपासना पर्यावरणना संरक्षण माटे जागृति लावा माटे करवामां आवे छे। राष्ट्रसंघ द्वारा मनावामां आवतो प्रकृति माटेनो विश्व उपरनो सौथी मोटो उत्सव छे। आ वर्षे युनाइटेड नेशन्स द्वारा विश्व पर्यावरण दिवस 2022 उजवणी નો મોટો છે। ઓનલી વન અર્થ ની થીમ છે જે અંતર્ગત આપણે અત્રે ઉજવણી કરી રહ્યા છીએ। ધીરુભાઈ સોલંકી નું સ્વાગત કરશે કુંડળિયા સાહેબ। સર્વે મહાનુભાવ જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, કોડીના નગરપાલિકાના છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાઘવબેનનું સ્વાગત મોનિકા મેડમ કરશે જીપીસીબી તરફથી। નમસ્કાર, આદરણીય મંત્રીશ્રી વન અને પર્યાવરણ માન્ય કિરીટસિંહ રાણા સાહેબ, મંચ પર મીડિયાના મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજે અમે એક ખાસ કડી 72ના અંદર સ્વીડનમાં એક શહેર છે સ્ટોકહોમ, ત્યાં વિશ્વના તમામ નેતાઓ એકઠા થયા કે વિશ્વ યુદ્ધ 2 પૂરું થયા પછી ટેકનોલોજીમાં ઘણા બધા નવા આવિષ્કારો થયું છે, ખેતીવાડી માટે DDTથી લઈને મશીનરીથી લઈને એનો મિલિટરી ટેકનોલોજી આવ્યું, અને આને રિયલાઇઝ કરતા વિશ્વના તમામ નેતાઓને એવું લાગ્યું કે એ ચિંતાનું કારણ છે, અમે ભેગા થઈએ અને ભેગા થઈને આપણે નક્કી કરીએ કે આગળ પૃથ્વી માટે અમે શું। તો વૃક્ષ જેવા બીજો કોઈ પણ પરોપકારી પ્રાણી નથી પૃથ્વીની અંદર, વૃક્ષને લગાડજો અને
गुजरात वन विभाग तत्पर छे कि ज्यां ज्यां पण वृक्षारोपण कार्यक्रम करवानुं छे, ज्यां ज्यां पण हरियाळी वधारवानुं छे, तो डिपार्टमेंट एक कदम आगळ छे। बधाने हुं विनंती करूं कि एने लाभ लईने आ एरियाने आपणे हरियाळू बनावीए, तो एना साथे हरियाळू गुजरातनुं जो सपनुं छे सफल थशे। अपने बधानुं जीवनशैलीनी अंदर इलेक्ट्रिसिटीनो उपयोग ओछो करीए, जेटला मिनिमम जरूरियात छे। अने अगर आप चालीने जई शकता है कि साइकल पर ले सकता है तो मोटर व्हीकलनो उपयोग नहीं करो। आ रीते नानी नानी जो जीवनशैलीमां सुधारो करशो तो पोतपोताना कार्बन फूटप्रिंट ओछो थशे, तो जारे समूहमां जो तो मोटा इम्पेक्ट एनो थवानो छे। तो आपणे बधा आजे मळीने एक संकल्प लईए कि पर्यावरणने जतन करीशुं। एक ज पृथ्वी छे, अमारी पेढ़ी पछी जो नवी पेढ़ी छे एने पण पृथ्वीनो जो हालत छे एवी ज आपीशुं, ए अमारी नैतिक जवाबदारी छे। तो एटलो कहीने मारा वाणीने विराम आपुं छुं। जय हिंद, जय भारत। આપણે વાત કહીએ ખરેખર સાચી છે, એની સાર્વત્રિક વ્યક્તિગત જવાબદારી છે કે દરેક વૃક્ષ વાવે અને એને આગળ કરે। હું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાવલભાઈને વિનંતી કરું છું કે બે શબ્દ બોલી। નમસ્કાર, આપ છોને મારા જય સોમનાથ। આજના અંબુજા કંપની લિમિટેડ સ્થળ ઉપર ઉપસ્થિત માનનીય વન વિભાગ મંત્રી શ્રી રાણા સર, કોડીના તાલુકાના પ્રમુખ, જિલ્લાના દરેક હોદ્દેદારો તથા કંપનીના ચેરમેન સર, અત્રે ઉપસ્થિત આપ સૌ વડીલો, ભાઈઓ તથા બહેનો, આજના આ મહામૂલ્ય દિવસનું જેમ આપણે આપણા પરિવારનું આપણું પોતાનું જતન કરીએ છીએ, એવા જ આ મહામૂલ્ય દિવસ નિમિત્તે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી વન વિભાગના મંત્રી કે શ્રી રાણા સાહેબ ઉપસ્થિત હોય અને જો આવા આપણા આ ગીતની જગ્યા ઉપર આવા ઝાડ અને વૃક્ષ નાનાથી છોડ લે અને મોટા સુધી જતન કે કરવું તે આપણા માનવ જાતનો હક અને અધિકાર છે। જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે તેમ એક નાના છોડમાંથી મોટું વટવૃક્ષ બને અને તેમાંથી હમણાં જ સરે વાત કરેલી તેમ કે જો કંપનીની આજુબાજુમાં મિત્ર સૂત્રાપાડા બંદર ના શ્રી હિતેશભાઈ ફુલઝારી સામગ્રીનો
પ્લાસ્ટિક સામગ્રીનો ઉપયોગ કરીશ નહીં અને અન્યોને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા બાબતે જાગૃત કરીશ. હું પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાગળની થેલીઓ અને કાપડની થેલીઓનો ઉપયોગ કરીશ હું ઓછામાં ઓછો કચરો ઉદ્ભવે તેની કાળજી રાખીશ. હું વધુ ને વધુ વૃક્ષો વાવીશ અને તેની માવજત કરીશ. હું ઉર્જા અને પાણીની બચત કરીશ. આભાર. ઘણું બધું કામ બાકી છે તો એમાં તમે બધા જોડાશો તો મિત્રો કામ થવાનું છે. હું આવું ભાષણ આપું એની તમને અસર થાય એના કરતા જાતે જ આપણે જો મનથી વિચારીને એને જેવી એ કઈ અસર ના થાય. આ તો ભાષણો થયા, સ્વાગત થયા, હાથ જોડીને છૂટા પડ્યા, પર્યાવરણ દિવસ ઉજવી લીધો અને પૂરું એનાથી સીમિત નથી લીધો. હૃદયના ભાવથી કહું છું કે આપણા માટે કરવાનું છે, આ સરકાર માટે નહીં, અમારા માટે નહીં, તમારે મારા માટે જીવવું હશે. આવનાર પેઢીને આપણે શું આપવું છે? આપણે જો આપણા બાળક માટે સાચું નહીં વિચારીએ, સારું નહીં વિચારીએ, તો મિત્રો કોના માટે વિચારવાના છો? કોના માટે તમે ધન ભેગું કરશો? કેટલું દોડશો તમે મિત્રો? એના કરતા જે છે એને સંતોષ માનીને બે રોટલી અડધો રોટલો ખાવા મળે ને અને સારા હવા પાણી મળે ને તો એ માણસો જીવે છે. એને પૈસા કરોડોની જરૂર નથી, પણ બધાને દોડ છે અને દોડ કરતા રહીએ છીએ ને આપણે પર્યાવરણને નુકસાન કરતા જઈએ છીએ. પર્યાવરણને હારે હારે જે હવા પાણી મળે છે એને આપણે સૌએ બચાવવું જોઈએ, એને આપણે સૌએ સાથે મળીને પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ, પ્રતિજ્ઞાઓ લેવડાવી પણ જોઈએ. અને આપણે વરસાદ જે જિલ્લામાં ઓછો આવે છે ત્યાં વૃક્ષો વધારે વાવવા જોઈએ. આ હું નથી કહેતો, અનેક તજજ્ઞો કહે છે, ઘણા મુખ્યને આપણે યાદ કરીએ, મોદી સાહેબે દેશ વિદેશમાં જઈને ગ્લાસ્કો ખાતે પર્યાવરણ વિશે ખૂબ બોલ્યા છે. આમાંથી ઘણા બધાને ખબર હશે, મને જ ખબર છે એવું નથી. એમનું એટલું ભાષણ એટલું બધું હતું તે દિવસે મને પણ ટીવીમાં એક જગ્યાએ બેઠો તો મેં ગુજરાત ક્લાઇમેટ ચેન્જ ઉપર ગ્લાસ્કોમાં જે બોલ્યા હતા મિત્રો, મને બીજે દિવસે અમારા કેન્દ્રના મિનિસ્ટર આપણા પ્રભારી યાદવ સાહેબનો ફોન આવ્યો કે આપને કુછ ટીવી પર સુના થયા મોદીજીને ક્યાં બોલા? એટલે હા સર. આ શું કામ કીધું? કે વિભાગના વડા જો તમે જાણકારીમાં છે? હાજી સર. હવે ગ્લાસ્કોમાં વિદેશમાં આપણો વડાપ્રધાન પર્યાવરણ વિશે જે બોલ્યા છે અને મને કહેતા ગૌરવ અને આનંદ થાય કે એમને 2009 કે 2010 એમને ક્લાઇમેટ ચેન્જ આપણા વિભાગની ગુજરાતમાં વિભાગ નહીં બીજા રાજ્યમાં વિભાગ નહોતો એ ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જનો વિભાગ અને એનું ફંડ પણ ફાળવ્યું છે. એના કારણે આપણે 800 ગામમાં આ 10 ગામને જે આપણે વધાવ્યા એ કાર્યક્રમમાંથી આપણે કાર્યક્રમ કર્યો છે. ના ભૂતોના ભવિષ્યથી એક વિચાર આવે અને અમલમાં મૂકવો અને એને સિદ્ધ કરવો એ મંત્ર મોદી સાહેબનો છે અને એને આપણે બધા સહકાર આપીએ છીએ. ત્યારે એકલા મોદી સાહેબ નહીં, મોદી સાહેબ કે ને કે ભાઈ એક હાથે તાલી ન પણ આપણે બધાને હાથ જોડીએ તો કેટલું બધું કામ થાય. એમ સૌનો સાથ સૌનો વિકાસ થાય એવી આપ સૌ ટીમ પાસે મારી અપેક્ષા છે. સમય વધારે નથી રહેતો, કેવું હોય તો પર્યાવરણ વિશે ઘણું બધું બોલી શકાય પણ રાજ્યના એક જવાબદાર વ્યક્તિના કારણે સૌને નમ્રપણે અપીલ કરું છું કે આપણે ગુજરાતમાં વધારેમાં વધારે હરિયાળું સારું બનાવીએ, પર્યાવરણને બચાવીએ, શુદ્ધ હવા પાણી લઈએ અને ક્યાંય પણ કચરો ગમિયા ન નાખીએ. અત્યારે નગરપાલિકામાં પણ સાંધોરો મળે છે, ગામડામાં પણ પંચાયતો સારું કામ કરે છે, જે સારું કામ પંચાયત કરે પંચાયતને ઇનામ પણ મળે છે. તો આવી બધાય ગામડાની પંચાયતોમાં સરસ કામ થાય, સારું પર્યાવરણનું જતન થાય અને વૃક્ષ વધારે વાવો એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. હું ફરી વખત અંબુજાના સિમેન્ટના સૌ મિત્રોનો, એમના અમારા જીપીસીબીના સૌ અધિકારીનો, એ બધાના સૌ મિત્રોનો હું આ તકે અભિનંદન આપીશ. માન્ય ગવર્નર સાહેબ 1.5 કલાક કહું તો નાનું બોલેલા છે, 15-15, 20-20, 50-50 છું. બંજર હતી, બંજરમાંથી સારી કેવી રીતે થાય એનું ખરેખર જો આપણે વાર્તાલાપ અને સાંભળવા હોય તો એમાં ગવર્નર સાહેબ પ્રાકૃતિક વિશે ખૂબ બોલે છે. સરકાર પણ પ્રાકૃતિક ખેતી થાય એના તરફ ખેડૂતોને વાળે છે, ખેડૂતોને સમજાવે છે, એવા અનેક પ્રયોગો આપણે બધા બધી બાબતોમાં કરીએ છીએ. એટલા માટે ફરી વખત અમારા જીપીસીબી આની જે કંઈ બધા ઉદ્યોગો પણ છે
આ બધા ઉદ્યોગ આપણને ક્યાંય ને ક્યાંય ગામડામાં ઉપયોગી બને છે. જે ન બનતા હોય એ ઉપયોગમાં બને, જેમ છેકડેમો બનાવી દીધા એમ ક્યાંય ને ક્યાંય કામ આ વિસ્તારમાં મળે. અને આ વિસ્તારમાં મારી ગામમાં ગાલું હોસ્પિટલ નવી જોવા ગયો હતો, તો હોસ્પિટલમાં કોરોનાની વાતો સાંભળી. એના આગેવાનોએ 30 લાખ 25 લાખ એવા જે મદદ થતી હતી એ તમે કરેલી હતી. અને આપને એમ લાગે કે મારે ક્યાં પણ આપણને બધાને કોરોનાની પીક હતી, મને ને તમને બધાને. એવા સમયે જે મિત્રોએ જે સંસ્થાઓએ કામ કર્યું છે એને ખરેખર અભિનંદન આપીએ, અને જેને બચાવવાના પ્રયત્ન કર્યા છે એને ભગવાનને પ્રાર્થના કરી કે એને આવા વિચારો આપે અને સંસ્થાને ઉપયોગી બને. એવી એક ને જીપીસીબી અમારા એ કદાચ કહેશે હમણાં, એમાં હોસ્પિટલમાં આપણે ઓક્સિજન માટેનો પ્લાન ક્યાંય આપણે એના માટે વ્યવસ્થા થાય. રાજ્ય સરકારના બીજા જે કંઈ મુદ્દાઓ છે હોસ્પિટલથી સાંભળ્યા છે એ મારી રીતે હું રજૂઆત ત્યાં કરવાનો છું, પણ આમાં એમાં કોઈ યોગદાન આપ્યું તો આપણા ઓર્ડિનરમાં જ આપણને ઉપયોગી બનવાનું છે. એમાં કોઈ આપણને ક્યાંય મુશ્કેલી ન થાય અને આપણને સરળતાથી દઈ શકીએ મને પોતાને એવો ખ્યાલ છે, તો એ રીતે આપણે બધા ઉપયોગમાં આવીએ. ફરી વખત આપ સૌ આવ્યા અમને સાંભળ્યા અને આવી ગરમીમાં હું જોઉં છું ક્યારનો, એટલે જ મેં થોડું ટૂંકાયું છે, નકર અમારું ભાષણ જરા બે મુદ્દા વહી જાય તો કલાક નીકળી જાય. પણ આપ સૌ અહીં આવ્યા, અમારા આગેવાનો, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, જે પર્યાવરણ પ્રેમી છે બધા આવ્યા છે, બધાનો હૃદયપૂર્વક ફરી વાર આભાર માની મારી વાત પૂરી કરું છું. આપનો આભાર. અમારા ગામમાં અંબુજા છે 40 વર્ષ થયા, અને થેન્ક્સ કે અમને રોજગાર પૂરો પાડવા માટે પ્રથમ અંબુજા સિમેન્ટનો થેન્ક્સ કે 3 જિલ્લાને એમણે રોજગાર પૂરો પાડી દીધો પ્રથમ. અને 40 વર્ષથી આ એરિયાને એમણે ટોટલ એવો ફરિયાળો બનાવ્યો, સ્પેશિયલ એના માટે સ્પેશિયલ થેન્ક્સ. પણ સર મારે એ કહેવાનું છે ગામના નાગરિક તરીકે કે તમે અહીંયાથી ખાલી એક જસ્ટ 5 મિનિટનો રસ્તો છે, તો કોઈ પણ અધિકારી આવે 5 મિનિટનો રસ્તો, તો અમારું જે વડનગર ગામ છે પાસળનો જે રસ્તો એની અંદર એટલું ભયાનક પ્રદૂષણ કરે છે પાવર પ્લાન્ટની અંદર સર, કે તમને સવારના અમારા જે ભૈરવો છે ને એ તમે કહો તો વિડીયો બતાવો અમને રોજ સાવણી થ્રુ પેલું કરો સર, અરજી પણ આપેલી છે તમને થયું ને, મને હમણાં જવાબદારી મળી, પણ મને તમે પહોંચાડીને 10 સોમ કે મંગળવાર હું ગાંધીનગર પહોંચું છું, આટલી વસ્તુ આપીને પહોંચાડ કયા લેવલે કરું છે તમને પૂરતો સંતોષ મળે. જિલ્લા પ્રમુખ છે માનસિંગભાઈ, ભારત માતા કી જય, વંદે માતરમ. બાજુ આવી જાઓ ને, બાપુ સામે જોજો મનસિંહભાઈ, સામે જોજો થોડું.
કીધું તો રઘુકાકા એક નજર હું જતો ભારત માતાજી ભારત માતાજી इधर देखो इधर देखो ए नरेश भाई हाँ फोटो भारत माता की जय भारत माता की जय ભારત માતાજી જય ભારત માતાજી જય વંદે માતરમ વંદે માતરમ વંદે ભાઈ સાઈડ માં આવજો બધા મિત્રો, કોડીનાર શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ રહ્યો હોય આ તકે કોડીનાર ગીર નેચરલ ક્લબ દ્વારા પણ વૃક્ષરોપણ અને સાથે બેનશ્રી મામલતદાર કચેરી દ્વારા પણ વૃક્ષરોપણ કરવામાં આવ્યું હોય